બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવની. દીવમાં ચાલતી પરિવહન અને સારથી બસોમાં બેટી બચાવો બેટી પઢાઓના સ્લોગન વાળા સ્ટીકરો લગાવવામાં આવ્યા. બેટી બચાવો બેટી પઢાવો યોજનાએ ભારત સરકારની મુખ્ય પહેલ તરીકે 2015માં લિંગ આધારિત લૈંગિક પસંદગીની નાબૂદીને અટકાવવા, બાળકીના અસ્તિત્વ અને રક્ષણની ખાતરી કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી, જેમાં 2015થી દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ બાળકીઓના લિંગના આધારે લિંગ અસમાનતા, શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ, ભેદભાવ સામે રક્ષણ, મહિલાઓ સામે હિંસા અને બળજબરીથી થતા લગ્ન વગેરે જેવા ક્ષેત્રોમાં સમાજ અને લોકોમાં જાગૃતિ લાવવાનું છે. સાથે સાથે બાળકીઓનું સશક્તિકરણ અને તેમના માનવ અધિકારની પરિપૂર્ણતાને પણ પ્રોત્સાહન આપવાના છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ સચિવ ભાનુપ્રભા અને નાયબ સચિવ મનોજકુમાર પાંડેના દિશાનિર્દેશ તેમજ દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ તેમજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે, જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને પરિવહન વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી અંતર્ગત દીવમાં ચાલતી પરિવહન અને સારથી બસોમાં બેટી બચાવો બેટી પઢાઓના સ્લોગનવાળા સ્ટીકર લગાવવાનું આયોજન થયું. આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે સહાયક મોટર વાહન નિરીક્ષક અભિનવ ડી પટેલ, અધિક્ષક કલેક્ટર વિભાગ ડીબી આહિર અને ઓઆઈડીસીના રમેશચંદ્ર રોહિત ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા દીવમાં ચાલતી પરિવહન અને સારથી બસોમાં બેટી બચાવો બેટી પઢાઓ સ્લોગનવાળા સ્ટીકર લગાવીને લીલી ઝંડી આપી રવાના કરેલ. આ પ્રોગ્રામના આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ દીવના લોકોમાં, પ્રવાસીઓ તથા સમાજમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે જાગૃતતા ફેલાવવાનો તથા બાળકીઓ પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી બાળકીઓનું સશક્તિકરણ કરી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા તેમજ દરેક બાળકીઓને શિક્ષા, સુરક્ષા, સમાનતા અને સન્માનને સુનિશ્ચિત કરવાનો હતો. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા કરવામાં આવેલ હતું. મીનાક્ષી પટવી, જેડેશ ટીવી, દીવ. બ્રિજેશ સોલંકી છે, પ્રોટેક્શન ઓફિસર એનઆઈસી, મારું ડેઝિગ્નેશન છે જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ ડિપાર્ટમેન્ટમાંથી. આજે બેટી બચાવ બેટી પઢાઓ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ અમે ડીસીપી ડિપાર્ટમેન્ટ કરી રહ્યા છીએ. આજરોજ સારથી બસ અને પરિવહન બસમાં બેટી બચાવ બેટી પઢાઓના સ્ટીકર લગાડવામાં આવે છે. જે સ્ટીકર લગાડવાથી જે સ્ટીકરમાં સ્લોગન છે શિક્ષા, સુરક્ષા, સમાનતા ઓર સન્માન, હર બેટી કા હે અધિકાર, આ સ્ટીકરને પબ્લિક વચ્ચે બસમાં બધા વાંચવાથી લોકોમાં બેટી બચાવ બેટી પઢાઓના નામ પર જાગૃતતા ફેલાશે અને પૂરો સહયોગ મળે ને બાળકોમાં, છોકરીઓમાં, છોકરાઓમાં પોતાના વચ્ચે સમાનતા, સુરક્ષા, શિક્ષણ પ્રત્યે લગાવ રહે એ સંદેશાથી આજે બધા દીવની સાથી બસ અને પરિવહન બસમાં સ્ટીકર લગાવી ને પ્રદર્શન